હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમી તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર જાન્યુઆરી 4th વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે સાયક્લોન 1 એક્સરસાઇઝ વિશે. સાયક્લોન 1 નામની એક્સરસાઇઝ એ કયા બે દેશ વચ્ચેમાં રિસન્ટલી થઈ? તો ભારત અને ઇજિપ્ત વચ્ચે થઈ. ભારત અને ઇજિપ્ત વચ્ચે. અને આ એક્સરસાઇઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ કે ભારત અને ઇજિપ્ત વચ્ચે પહેલી વખત આ ટાઈપની એક્સરસાઇઝ થઈ. અને કયા ફોર્સ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું? તો બંને દેશોના સ્પેશિયલ ફોર્સીસ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે આ એક્સરસાઇઝની અંદર. પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે ભારત અને ઇજિપ્તના, રાઈટ? એક્સરસાઇઝનો એમ શું છે? તો કે ડિફેન્સ કોઓપરેશન. બે દેશ વચ્ચે શું થવું જોઈએ? ડિફેન્સ કોઓપરેશન એ આ એક્સરસાઇઝનો એમ છે, બરાબર ને? અને આ એક્સરસાઇઝ કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી હતી? તો આ એક્સરસાઇઝ રાજસ્થાનની અંદર જેસલમેરની અંદર તેનું આયોજન કરવામાં આવેલું હતું, બરાબર ને? એકચ્યુઅલી આ એક્સરસાઇઝ 2022માં જ એનું ઇનોગ્રેશન થવાનું હતું, પરંતુ તે એક વર્ષ પોસ્ટપોન થઈને જેસલમેરમાં યોજાઈ. પહેલાં તે જોધપુરમાં થવાની હતી, બરાબર ને? રાઈટ. પણ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ઇમ્પોર્ટન્ટ છે. સાયક્લોન 1 એ સ્પેશિયલ ફોર્સીસ ટ્રેનિંગ એક્સરસાઇઝ છે. ભારત અને ઇજિપ્ત વચ્ચે થઈ. પહેલી વખત આ પ્રકારની એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું ભારત અને ઇજિપ્ત વચ્ચે, બરાબર ને? રાઈટ. અને ક્યાં યોજાઈ? જેસલમેર રાજસ્થાનની અંદર, બરાબર ને? જો ઇજિપ્તની વાત કરું તો ઇજિપ્ત છેલ્લા 3-4 મહિનાની અંદર ઘણા રીઝનથી ન્યૂઝમાં છે. તો કયા કયા રીઝનથી ન્યૂઝમાં છે? તો કોન્ફરન્સ ઓફ પાર્ટીસ COP27નું આયોજન ગયા વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં ક્યાં આયોજન કરવામાં આવેલું હતું? ઇજિપ્તની અંદર, બરાબર ને? ચલો ફ્રેન્ડ્સ, મને બતાવો, COP28 કોન્ફરન્સ ઓફ પાર્ટીસ 28 નંબરની મિટિંગનું આયોજન કયા દેશમાં કરવાનું છે? UAEની અંદર, બરાબર ને? રાઈટ. કોન્ફરન્સ ઓફ પાર્ટી એક મિટિંગનું નામ છે. આ મિટિંગનો મેઇન ફોકસ શું હોય છે? એન્વાયરમેન્ટ, બરાબર ને? તો COP27 ની મિટિંગ ઇજિપ્તની અંદર થઈ હતી. હમણાં 26 જાન્યુઆરીએ ઇજિપ્તના પ્રેસિડેન્ટ, બરાબર ને, એ ભારતની મુલાકાતે આવેલા હતા. આપણા ચીફ ગેસ્ટ હતા આપણા રિપબ્લિક ડેના સેલિબ્રેશનમાં, રાઈટ? તો એમની આ મુલાકાત દરમિયાન સાયક્લોન 1નું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત ભારત અને ઇજિપ્ત વચ્ચે ડિફેન્સ કોઓપરેશન માટેનું એક એગ્રીમેન્ટ થયો, બરાબર ને? રાઈટ. અને ઓકે, અને આ ઉપરાંત ઇન્ડિયા અને ઇજિપ્તના રિલેશનશીપના કેટલા વર્ષ કમ્પ્લીટ થયા? 75 વર્ષ કમ્પ્લીટ થયા. કેટલા વર્ષ? 75 વર્ષ, રાઈટ? તો ઇન્ડિયા ઇજિપ્તના બાયલેટરલ રિલેશનશીપના 75 વર્ષ કમ્પ્લીટ થયા, એના માટે તે ઇમ્પોર્ટન્ટ છે. ઇજિપ્તના પ્રેસિડેન્ટ હમણાં ભારતની મુલાકાત આવેલા હતા આપણા રિપબ્લિક ડેના સેલિબ્રેશન માટે, બરાબર? એના માટે તે ઇમ્પોર્ટન્ટ છે. અને એ સમયગાળા દરમિયાન સાયક્લોન 1 એક્સરસાઇઝનું ભારતમાં પહેલી વખત ઇનોગ્રેશન થયું. ભારત અને ઇજિપ્ત વચ્ચેની એક્સરસાઇઝ સ્પેશિયલ ફોર્સીસની એક્સરસાઇઝ છે, બરાબર ને? ઓકે, જો ઇજિપ્ત વિશે વાત કરું તો ઇજિપ્તના પ્રમુખ કોણ છે? અબ્દુલ ફતે અલ સીસી, જે હમણાં ભારતની મુલાકાતે આવેલા હતા, બરાબર ને? ઓકે, ઇજિપ્તની રાજધાની કઈ છે? કૈરો. અને ચલણ શું છે? ઇજિપ્તિયન પાઉન્ડ. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રાજ્ય સરકારના બજેટ અંગેના RBIના અહેવાલમાં 3 મુખ્ય પગલાં છે, એના વિશે વાત કરીએ. કે જે હમણાં RBIનો અહેવાલ આવ્યો કે દરેક રાજ્ય સરકારના બજેટની શું હાલત છે એના વિશે, બરાબર ને? એના કરંટ સ્ટેટસ વિશે, બરાબર ને? એના વિશે વાત કરીએ. તો RBIએ 16 જાન્યુઆરી 2023ના રોજ ભારતમાં મૂડીની રચના, રાજ્યોની ભૂમિકા, આ રિપોર્ટનું ટાઇટલ છે. ભારતમાં મૂડીની રચના, રાજ્યોની ભૂમિકા થીમ હેઠળ સ્ટેટ ફાઇનાન્સ 2022-23 માટેના બજેટનો અભ્યાસ શીર્ષકનો અહેવાલ બહાર પાડ્યો હતો, રાઈટ? અહેવાલ એક વાર્ષિક પ્રકાશન છે જે અનુક્રમે 2020-21 અને 2021-22 માટે વાસ્તવિક અને સુધારેલા હિસાબોની સરખામણીમાં 2022-23 માટે રાજ્ય સરકારની નાણાકીય માહિતી, વિશ્લેષણ અને આકારણી રજૂ કરે છે, બરાબર ને? રાઈટ. તો RBIનો આ અહેવાલ એ 2022-23ની અંદર ફાઇનાન્શિયલ 2022-23ની અંદર દરેક રાજ્યોએ કઈ જગ્યાએ ખર્ચો કર્યો છે, દરેક રાજ્યનું બજેટ કઈ રીતનું રહ્યું છે એના વિશે વાત કરીએ, બરાબર ને? આ અહેવાલ કોને રજૂ કર્યો છે? RBI દર વર્ષે વાર્ષિક ધોરણે આ અહેવાલ રજૂ કરે છે, બરાબર ને? રાઈટ.
એવાનું નામ શું છે? ભારતમાં મૂડી રચના, રાજ્યની ભૂમિકા. બરાબર ને? ચાલો અહેવાલ વિશે વાત કરીએ. તો ત્રણ મુખ્ય બાબતો વિશે આરબીઆઈ અહીંયા ધ્યાન દોર્યું છે. પહેલું છે ડેટ ટુ જીડીપી રેશિયો. ડેટ ટુ જીડીપી રેશિયો આરબીઆઈએ સૌથી પહેલાં ધ્યાન ક્યાં કેન્દ્રિત કર્યું છે? ડેટ ટુ જીડીપી રેશિયોની અંદર. બરાબર ને? એના વિશે વાત કરીએ. અહેવાલ જણાવે છે કે રાજ્યનું દેવું અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેશિયો એ અસાધારણ રીતે ઊંચો છે. ડેટ ટુ જીડીપી રેશિયો 2020-21માં 31.1% ઘટીને 2022-23માં 29.5% થયો છે. બરાબર? હવે જો ડેટ ટુ જીડીપી રેશિયો મતલબ શું છે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ રાજ્યનું જીડીપી 100 રૂપિયા હોય, બરાબર ને, કોઈ રાજ્યનું જીડીપી 100 રૂપિયા હોય અને એની સામે એનું દેવું 31 રૂપિયા હોય, એનો મતલબ શું કે એ રાજ્યનું દેવું ડેટ ટુ જીડીપી રેશિયો કેટલા ટકા છે? 31%. રાઈટ? તો 2020-21માં દરેક રાજ્યનું એવરેજ દેવું ડેટ ટુ જીડીપી એના જીડીપીના સરખામણીમાં કેટલું હતું? 31.1%. જે ઘટીને 2022-23માં કેટલું થયું છે? 29.5%. ઘટાડો થયો છે પણ ઘણો ઓછો ઘટાડો થયો છે. રાઈટ? ઓકે. હવે આરબીઆઈના મત પ્રમાણે કે રાજ્યનો ડેટ ટુ જીડીપી રેશિયો કેટલો હોવો જોઈએ? 20% હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 20%. 20% કરતાં વધારે ના હોવો જોઈએ. બરાબર ને? કે રાજ્યના જીડીપીની સરખામણીમાં એનું દેવું એ 20%થી વધારે ના હોવું જોઈએ, જે અત્યારે કેટલું છે? 29.5%. મતલબ રાજ્ય ઉપર દેવાનું પ્રમાણ વધી રહ્યું છે. બરાબર ને? રાઈટ. અહેવાલ મુજબ રાજ્ય એ વ્યાજની ચૂકવણી 2020-21માં જીડીપીના 2% સુધી વધી ગઈ છે. ફોર એક્ઝામ્પલ, રાજ્યની જીડીપી 100 રૂપિયા છે, બરાબર ને, તેમાંથી 2% ઇન્કમ તો એને પાછલી જે લોન લીધેલી છે એનું વ્યાજ ભરવામાં જ જાય છે, પ્રિન્સિપલ નહીં, માત્ર વ્યાજ ભરવામાં. બરાબર ને? જે 2017-18માં કેટલી હતી? 1.7% હતી. અરે 2017-18માં પાછલી લોનનું વ્યાજ ભરવામાં જીડીપીના 1.7% જતા હતા દરેક રાજ્યના, અત્યારે કેટલા જાય છે? 2% સુધી જાય છે. બરાબર ને? રાઈટ. 2022માં 1.8% થવાની ધારણા છે, પરંતુ તે પણ યોગ્ય નથી. બરાબર ને? કે વ્યાજ ભરવામાં આટલા પૈસા ના જવા જોઈએ. બરાબર? કે જીડીપીના 31% દેવું હોય, ફોર એક્ઝામ્પલ 2% વ્યાજમાં જતા રહે, 33% તો પૈસા ચૂકવણીમાં જ જતા રહે, તો ખર્ચવાના કેટલા? માત્ર 67%. બરાબર ને? રાઈટ. તો આરબીઆઈના કહેવા પ્રમાણે જો દરેક રાજ્યએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરવું હોય, એજ્યુકેશન પર કામ કરવું હોય, હેલ્થ ઉપર કામ કરવું હોય, સૌથી પહેલાં શું કરવું પડે? ડેટ ટુ જીડીપી રેશિયો ઓછો કરવો પડે. ડેટ ટુ જીડીપી રેશિયો ઓછો કરવાનો અને જે આપણે વ્યાજ ભરવામાં જે પૈસા ચૂકવીએ છીએ, બરાબર ને, જે જીડીપીના 2% સુધી પહોંચી ગયું છે તેને પણ ઓછો કરવો જોઈએ. બરાબર ને? ઓકે ઓકે. બીજી એક વાત, બીજો મુદ્દો છે આરબીઆઈનો આકસ્મિક જવાબદારીઓ. આકસ્મિક જવાબદારીઓની વાત કરીએ, કન્ટિન્જન્ટ લાયબિલિટી. હવે કન્ટિન્જન્ટ લાયબિલિટી કોને કહેવાય? કે ફોર એક્ઝામ્પલ, રાજ્ય સરકારની નીચે અત્યારે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની કામ કરે છે, જેને આપણે કહીએ છીએ ડિસ્કોમ્સ. પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની કામ કરે છે, જેને આપણે કહીએ છીએ ડિસ્કોમ્સ. બરાબર ને? હવે એકચ્યુઅલી ડિસ્કોમ્સની હાલત છે ને બહુ ખરાબ છે. ડિસ્ટ્રીબ્યુશન કંપની ઘણી લોસમાં ચાલી રહી છે. હવે આ કંપની જે ઘણી લોસમાં ચાલી રહી છે, હવે એને પૈસાની જરૂર હોય તો એ લોન માટે ક્યાં અપ્લાય કરશે? બેંક પાસે. બરાબર ને? પણ બેંક શું એવી કોઈ લોસ મેકિંગ કંપનીને લોન આપે કે જેને ખબર છે કે ઘણા સમયથી લોસમાં જઈ રહી છે? બરાબર ને? નહીં આપે. પણ એને સર્વાઈવ કરવા માટે એને લોન તો જોઈશે છે. તો આવા સંજોગોમાં આ ડિસ્કોમ્સને લોન અપાવવા માટે બેંકને ગેરંટી કોણ પ્રોવાઈડ કરે છે? રાજ્ય સરકાર. રાજ્ય સરકાર પ્રોવાઈડ કરે છે કે તે બેંકને કહે છે કે ભાઈ જો એ લોનનું રિપેમેન્ટ એ નહીં કરે તો એના બદલામાં કોણ કરશે? રાજ્ય સરકાર કરશે, જેને કહેવાય બેંક ગેરંટી. બરાબર ને? તો કન્ટિન્જન્ટ લાયબિલિટીનો અહીંયા મતલબ શું છે કે રાજ્ય સરકારો દ્વારા પોતાના હસ્તક જે નીચે કંપની છે એને બચાવવા માટે ઘણી બધી બેંકોને એટલી બધી બેંક ગેરંટી આપી દેવામાં આવી છે કે બરાબર ને, કે જો એ કંપની ડૂબી જાય તો બેંક તો રાજ્યનો મોટાભાગનો જીડીપી ત્યાં જ વપરાઈ જાય. રાઈટ? અહીંયા એક ડેટા આપેલો છે કે રાજ્ય સરકારો દ્વારા જારી કરેલ ગેરંટીની રકમ 2017માં કેટલી હતી? 3.12 લાખ કરોડ રૂપિયા હતી, જે અત્યારે 2021ની અંદર 7.4 લાખ કરોડની ગેરંટી અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. મતલબ ટોટલ આવી રાજ્ય સરકારની હસ્તક અલગ અલગ કંપનીઓ છે એને લોન મળી રહે એના માટે
બેંકને રાજ્ય સરકાર દ્વારા કેટલી ગેરંટી અત્યાર સુધી આપી દેવામાં આવી છે 2021 સુધીમાં 7.4 લાખ કરોડ રૂપિયાની, જે જીડીપીના 3.7% છે. તો જો આ બધી જ કંપની એકસાથે પૈસા ન આપે બેંકોને, બરાબર, તો રાજ્ય સરકારે એમના ખિસ્સામાંથી આપવા પડે કેટલા, 7.4 લાખ કરોડ રૂપિયા, જે દેશના ટોટલ જીડીપીના 3.7% છે, બરાબર ને? તો આ પણ ઓછું થવું જોઈએ કે આકસ્મિક જવાબદારીઓ, કન્ટિન્જન લાયબિલિટીઝ, બરાબર ને, કે ડિસ્કોમ કંપની પોતાના પોતાના હસ્તક જે કંપની છે તેને જળમૂળથી ઊભી કરવી જોઈએ, બરાબર ને? રાઈટ, ના તો એને સપોર્ટ આપી આપીને તેને ચલાવવી જોઈએ, રાઈટ? તો એના માટે કંઈક પગલાં ભરવા માટે અહીંયા આરબીઆઈ ભલામણ કરે છે. ઓકે, અને આ ઉપરાંત ત્રીજો મહત્વનો મુદ્દો છે ઓલ્ડ પેન્શન સ્કીમ, જૂની પેન્શન યોજના. અત્યારે ઘણા બધા રાજ્યો પોતાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ આપવાની વાત કરે છે, બરાબર ને? તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે 2004 પહેલાં જેનું પણ રિક્રુટમેન્ટ થયેલું હતું ગવર્મેન્ટ કર્મચારીઓ, એને કઈ સ્કીમ લાગુ પડે છે? ઓલ્ડ પેન્શન સ્કીમ. અને 2004 પછી જેનું પણ રિક્રુટમેન્ટ થયેલું છે એને કઈ સ્કીમ લાગુ પડે છે? નેશનલ પેન્શન સિસ્ટમ, NPS, બરાબર ને? આ બંને વચ્ચે ડિફરન્સ શું છે કે ઓલ્ડ પેન્શન સ્કીમની અંદર એવું હતું કે તમારી શરીરમાંથી કંઈ પણ વસ્તુ ના કપાય, તમારી શરીરમાંથી શરીરનું કોઈ પણ પાર્ટ નહીં કપાય, છતાં પણ તમને જ્યારે તમારો રિટાયરમેન્ટનો છેલ્લો દિવસ આવે, મતલબ નોકરીનો છેલ્લો દિવસ આવે, ત્યારે ફોર એક્ઝામ્પલ તમારો સેલેરી 50,000 રૂપિયા હોય, બરાબર, નોકરીના છેલ્લા દિવસે, તો એના 50% પેન્શન સ્વરૂપે મળે. 50% કેટલા? પેન્શન સ્વરૂપે મળે, મતલબ કેટલા? 25,000 રૂપિયા, બરાબર ને? ઓકે, લાઈફ ટાઈમ સુધી. અને જો તમારા પછી તમારા નોમિનીને એના આ પેન્શનના 50% મળે, મતલબ નોમિનીને કેટલા મળે? ફોર એક્ઝામ્પલ 12,500 રૂપિયા મળે, બરાબર ને? એને એની લાઈફ ટાઈમ સુધી. આ ઓલ્ડ પેન્શન સ્કીમનો મુદ્દો હતો. હવે એમાં એમ્પ્લોય પાસેથી કશું એના શરીરમાંથી કોઈ પણ વસ્તુ કાપવામાં આવતી ન હતી. આ દરેક આખું બર્ડન કોના ઉપર આવતું હતું? ગવર્મેન્ટ ઉપર આવતું હતું. એટલે સરકારે આ ઓલ્ડ પેન્શન સિસ્ટમ બંધ કરી દીધી. એને બંધ કરીને કઈ સિસ્ટમ લાવ્યા? નેશનલ પેન્શન સિસ્ટમ, NPS. હવે એની અંદર શું છે કે ફોર એક્ઝામ્પલ હું એક એમ્પ્લોયી છું, મારે મારા રિટાયરમેન્ટ પછી પેન્શન જોઈએ છે, તો મારે મારા સેલેરીમાંથી કન્ટ્રીબ્યુટ કરવાનું, મારા સેલેરીમાંથી એટલો પગાર કપાશે આ NPS સિસ્ટમની અંદર, અને પછી એ કપાયેલા પગારમાંથી મને રિટાયરમેન્ટ પછી પેન્શન મળશે. અહીંયા સરકાર મારા પૈસા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરે, બરાબર ને, કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરે, અને એમાંથી પછી મને પેન્શન સ્વરૂપે પૈસા મળે. મતલબ સરકાર પર કોઈ બોજ નહીં, એમ્પ્લોયના પૈસા જ એની પાસેથી લેવાના અને એને પછી પેન્શન સ્વરૂપે આપવાના. આ છે નેશનલ પેન્શન સિસ્ટમનો ફંડા, બરાબર ને? તો સરકારનું બોજો, જે બર્ડન છે, બરાબર, દેવું છે ઘટાડવા માટે અહીંયા 2004માં આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી. અને અત્યારે ઘણી રાજ્ય સરકાર એ વોટ બેંક માટે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવા માગે છે, બરાબર ને? હવે આરબીઆઈએ ડેટા બતાવ્યો છે કે દરેક રાજ્ય ઉપર આટલું ડેપ ટુ GDP રેશિયો છે, દરેક રાજ્ય ઉપર આટલી કન્ટિન્જન લાયબિલિટી છે, અને એવા કેસમાં જો એ ઓલ્ડ પેન્શન સિસ્ટમ લોન્ચ કરે, બરાબર ને, તો રાજ્ય પરનું દેવું કેટલું વધી જાય, અને રાજ્યનું દેવું ઘટાડવા માટે તે કેન્દ્ર સરકાર પાસેથી પૈસા લે, અને કેન્દ્ર સરકાર જો આ લોકોને જ પૈસા આપે તો તે દેશમાં એજ્યુકેશન, હેલ્થ વગેરે ઉપર કેવી રીતના ખર્ચો કરી શકે, બરાબર ને? રાઈટ, તો આ ત્રણ મહત્વના મુદ્દા ઉપર આરબીઆઈના આ રિપોર્ટમાં વાત કરવામાં આવી છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે. આરબીઆઈ વિશે વાત કરું તો આરબીઆઈના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. ડેપ્યુટી ગવર્નર કોણ છે? 4 ડેપ્યુટી ગવર્નર છે, મહેશકુમાર જૈન, માઇકલ પાત્રા, એમ રાજેશ્વર રાવ અને ટી રવિશંકર. એનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે? મુંબઈ, મહારાષ્ટ્રની અંદર. અને એની સ્થાપના ક્યાં થઈ હતી? 1935ની અંદર, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે 2020માં ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તરણમાં ભારત એક ટોચના 3 દેશોમાં આવ્યું છે, અને ટોપ કોને કર્યું? આર્જેન્ટિનાએ. આ ન્યૂઝ વિશે જોઈએ. જે હમણાં રિસન્ટલી એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, રિપોર્ટનું નામ શું છે? ધ વર્લ્ડ ઓફ ઓર્ગેનિક એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇમર્જિંગ ટ્રેન્ડ્સ 2022. આ રિપોર્ટ અનુસાર એ ભારત એ ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તરણમાં ટોચના 3 દેશોમાં સામેલ છે, રાઈટ? વિસ્તરણ મતલબ ફોર એક્ઝામ્પલ 2021ની અંદર 100 એકર જમીન હતી ઓર્ગેનિક ફાર્મિંગના અંડરમાં, અને 2022ની અંદર 120 એકર જમીન થઈ ઓર્ગેનિક ફાર્મિંગના અંડરમાં, તો કેટલી જમીનનું વિસ્તરણ થયું? 20%. તો આવું વિસ્તરણ સૌથી વધારે થયું હોય એવા દેશોની યાદીમાં ભારતનો રેન્ક ટોપ 3 દેશોમાં છે, બરાબર ને? રાઈટ,
વિશ્વ જ્યાં 2020માં ઓર્ગેનિક ખેતી હેઠળનો કુલ વિસ્તાર સૌથી વધુ વિસ્તર્યો છે એમાં સૌથી પહેલો નંબર કયો છે? આર્જેન્ટિના. 7,81,000 હેક્ટર ઉપર ખેતી, મતલબ વધારે જમીન ઉપર ખેતી થાય છે ઓર્ગેનિક ખેતી, બરાબર ને? 21% કરતાં વધારે જમીનનું વિસ્તરણ થયું છે ઓર્ગેનિક ફાર્મિંગની અંદરમાં, બરાબર ને? ત્યારબાદ ઉરુગ્વે સેકન્ડ નંબર પર 28%. ઓકે, અને ભારત બીજા નંબર પર 16% સાથે ટોચ ઉપર છે. અહીંયા 28% નહીં ફ્રેન્ડ્સ, અહીંયા 18% કરી દેજો, 28% નહીં આવે, 18%, બરાબર ને? રાઈટ, તો સૌથી વધારે ઓર્ગેનિક ફાર્મિંગની અંદરમાં વિસ્તરણ કઈ જગ્યાએ થયું છે? આર્જેન્ટિનામાં. 21% કરતાં વધારે જમીનમાં ઓર્ગેનિક ફાર્મિંગ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં. સેકન્ડ નંબર પર છે ઉરુગ્વે. 18% કરતાં વધારે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં 18% કરતાં વધારે જમીન ઉપર ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે. અને ભારત ત્રીજા નંબર પર છે. 16% કરતાં વધારે જમીન ઉપર ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં, બરાબર ને? રાઈટ, આ રિપોર્ટના કી પોઈન્ટ્સ વિશે વાત કરું તો જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ હેઠળ વિશ્વમાં કુલ 74.9 મિલિયન હેક્ટર જમીનની અંદર ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ 35.69 મિલિયન હેક્ટર જમીન છે. તમને અગર એવું પૂછવામાં આવે કે દુનિયામાં સૌથી વધારે ઓર્ગેનિક ખેતી કરવા માટે યોગ્ય જમીન કઈ જગ્યાએ છે? ઓસ્ટ્રેલિયાની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર છે. ત્યારબાદ સેકન્ડ નંબર પર છે આર્જેન્ટિના, થર્ડ નંબર પર છે ઉરુગ્વે અને ફોર્થ નંબર પર છે ભારત, બરાબર ને? રાઈટ, અને વિશ્વમાં કુલ 34 લાખ ઓર્ગેનિક ઉત્પાદકોમાંથી ભારતમાં 16 લાખ ખેડૂતો પ્રામાણિક ઓર્ગેનિક ખેતી કરે છે. ટોટલ ઓર્ગેનિક ફાર્મર્સ વિશ્વમાં કેટલા છે? 34 લાખ. એમાંથી 16 લાખ ઓર્ગેનિક ફાર્મર્સ કઈ જગ્યાએ છે? ભારત પાસે, બરાબર ને? રાઈટ, અને ઓર્ગેનિક ફાર્મિંગ માટે ભારતના પ્રયાસોની વાત કરું તો એક મિશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, બરાબર ને? ટોટલ 2,481 કરોડ રૂપિયાનું અલોકેશન કરવામાં આવેલું છે આ ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરવા માટે ભારત દ્વારા આ મિશનની હેઠળ, બરાબર ને? ટોટલ આ મિશનનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે 7.5 લાખ હેક્ટરમાં 7.5 લાખ ખેડૂતોને બિન રાસાયણિક કુદરતી ખેતી કરવા માટે લાવવાનો લક્ષ્યાંક છે. ટોટલ આ મિશનનો મેઇન ઉદ્દેશ્ય, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગનો ઉદ્દેશ્ય કે 2025 સુધી 7.5 લાખ હેક્ટર જમીન ઉપર 7.5 લાખ ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો, બરાબર ને? અને આ યોજના હેઠળ કે ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂત પહેલાં ટ્રેડિશનલ ફાર્મિંગ કરતો હોય અને એ જ જમીન ઉપર હવે ઓર્ગેનિક ફાર્મિંગ કરે તો ટ્રેડિશનલ ફાર્મિંગમાં આપણે રસાયણો વગેરે યુઝ કરીએ એટલે એનું પ્રોડક્ટિવિટી વધારે હોય, બરાબર ને? કે એક કલાકમાં 10 કેજી ઉગતું હોય ફોર એક્ઝામ્પલ, તો ઓર્ગેનિક ફાર્મિંગમાં 1 કલાકમાં 2 કેજી જ ઉગે કારણ કે તેમાં રસાયણો નથી ઉપયોગ કરવાના, બરાબર ને? તો આમાં ખેડૂતને નુકસાન થાય ઓર્ગેનિક ફાર્મિંગ કરવા પાછળ, બરાબર ને? જેટલું પણ નુકસાન થાય એનું કોમ્પેન્સેશન કરવા માટે એને પૈસા પણ અલોકેટ કરેલા છે કે 15,000 રૂપિયા પર હેક્ટર 2025 સુધી જે પણ ખેડૂત ટ્રેડિશનલ ફાર્મિંગમાંથી ઓર્ગેનિક ફાર્મિંગ કરશે અને જેટલું પણ નુકસાન થશે, બરાબર ને, એમાં મહત્તમ 15,000 રૂપિયા પર હેક્ટર એને 2025 સુધી આપવામાં આવશે, બરાબર ને? રાઈટ, ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ, વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનને સર્વોચ્ચ પ્લેટિનમ રેટિંગ સાથે ગ્રીન રેલવે સ્ટેશન પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, એના વિશે વાત કરીએ. દેખો, સૌથી પહેલાં તો ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ આ એક સંસ્થા છે જે ગ્રીન રેલવે સ્ટેશન પ્રમાણપત્ર આપે છે. દેખો, સર્ટિફિકેટ કેવું? ગ્રીન રેલવે સ્ટેશન પ્રમાણપત્ર, મતલબ જે પણ રેલવે સ્ટેશનની અંદર રિન્યુએબલ એનર્જી ઉપર વધારે ફોકસ કરવામાં આવેલો હોય તેને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. કોના દ્વારા? ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા, બરાબર ને? ટોટલ આ પ્રમાણપત્ર 3 કેટેગરીમાં આપવામાં આવે છે. એક તો પ્લેટિનમ કેટેગરીમાં, એક ગોલ્ડ કેટેગરીમાં અને એક સિલ્વર કેટેગરીમાં. રાઈટ, તો આ પ્લેટિનમ કેટેગરીમાં કોને મળ્યું છે? વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનને, બરાબર ને? એના માટે આ રિસન્ટ ન્યૂઝમાં છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે આપણે ગ્રીન રેલવે સ્ટેશન પ્રમાણપત્ર એ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા. કઈ કઈ કેટેગરીમાં આપવામાં આવે છે? પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર કેટેગરીમાં, બરાબર ને? એમાં પ્લેટિનમ કેટેગરીમાં કોને મળ્યું? અમે રિસેન્ટલી વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનને, બરાબર ને? રાઈટ, ઓકે. તો અહીંયા ફોર એક્ઝામ્પલ પ્લેટિનમ કેટેગરીમાં ક્યારે એવોર્ડ મળે? કે જ્યારે વિશ્વ લેવલ ઉપર તેને સારું કામ કર્યું હોય, કોઈ પણ સંસ્થાએ કે કોઈ પણ રેલવે સ્ટેશને વૈશ્વિક ધોરણે
કોમ્પિટિશન થઈ શકે એવું સારું કામ કર્યું હોય તો તેને પ્લેટિનમ કેટેગરીના અંડરમાં એવોર્ડ આપવામાં આવે. ગોલ્ડ કેટેગરીમાં ક્યારે મળે? જ્યારે રાષ્ટ્રીય લેવલ ઉપર સારી સારું પરફોર્મ કર્યું હોય, અને સિલ્વર કેટેગરીની અંદર જ્યારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય ત્યારે એ સર્ટિફિકેટ આપવામાં આવે. બરાબર ને? રાઈટ. તો આ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે, રાઈટ, અને વિશાખાપટ્ટનમને પ્લેટિનમમાં મળ્યું છે. બરાબર ને? રાઈટ. ઓકે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ વિશે વાત કરું તો એના અધ્યક્ષ ગુરમીત સિંહ અરોરા, મુખ્યમથક છે હૈદરાબાદ તેલંગાણાની અંદર. એની સ્થાપના 2001 કરવામાં આવેલી હતી. અને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની રચના એ કોના દ્વારા કરવામાં આવી છે? તો કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, CII, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંડરમાં એક સંસ્થા છે, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એના અંડરમાં ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસન્ટલી ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? જેસિન્ડા આર્ડન. બરાબર ને? એમને રિઝાઇન આપ્યું છે. અને અત્યારે ન્યૂઝીલેન્ડના 41 નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? ક્રિસ હિપકિન્સ. બરાબર? એના વિશે વાત કરીએ, રાઈટ. પહેલાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? જેસિન્ડા આર્ડન. અત્યારે કોણ બન્યા છે? ક્રિસ હિપકિન્સ. કયા નંબરના વડાપ્રધાન છે ન્યૂઝીલેન્ડના? 41 છે. બરાબર ને? ઓકે. એના વિશે વાત કરીએ. જેસિન્ડા આર્ડન વિશે વાત કરું તો જેસિન્ડા આર્ડન એ 1997-99 અંદર જેની શિપલી, 1999-2008 વચ્ચે રહેલા હેલન ક્લાર્ક, પછી ત્રીજા નંબરના મહિલા વડાપ્રધાન હતા. તો ન્યૂઝીલેન્ડના ઇતિહાસના અત્યાર સુધી 3 મહિલા વડાપ્રધાન બનેલા છે. સૌથી પહેલાં કોણ હતા? જેની શિપલી કરીને 1997-1999 અંદર. સેકન્ડ નંબર પર હતા હેલેન ક્લાર્ક 1999-2008 વચ્ચે, અને ત્યાર પછી તે ન્યૂઝીલેન્ડના ત્રીજા મહિલા વડાપ્રધાન હતા, રાઈટ. અને તે વિશ્વના સૌથી નાની વયના મહિલા વડા પણ બન્યા હતા. સૌથી નાની વયના મહિલા વડાપ્રધાન હતા વિશ્વના અત્યાર સુધી. બરાબર ને? જેસિન્ડા એડન. બરાબર ને? આ ઉપરાંત 2018 તે 1990 પાકિસ્તાનની બેનઝર ભુટ્ટો પછી ઓફિસમાં હોય ત્યારે જન્મ આપનાર બીજા ચૂંટાયેલા વિશ્વ નેતા બન્યા. દેખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે 2018 દુનિયાના બીજા નંબરના એવા વડાપ્રધાન, એવા કોઈ દેશના નેતા, એવા કોઈ દેશના હેડ, બરાબર, કે જે ચાલુ કાર્યકાળ દરમિયાન કોઈ બાળકને જન્મ આપ્યો હોય. બરાબર ને? રાઈટ. તો 2018 જેસિન્ડા એડન બીજા નંબરના એવા મહિલા હતા. 1990 પહેલી વખત પાકિસ્તાનના જે બેનઝીર ભુટ્ટો હતા તે સૌથી પહેલી વખત ચાલુ કાર્યકાળની અંદર તેમને કોઈ બાળકને જન્મ આપેલો હતો. બરાબર ને? રાઈટ. તેઓ સૌથી પહેલી વખત જેસિન્ડા એડન 2017 અંદર તેઓ ચૂંટણી જીતેલા હતા. અને જ્યારે તેઓ પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા વડાપ્રધાનની, ત્યારે તેમની ઉંમર હતી 37. બરાબર ને? રાઈટ. સૌથી નાની વયના મહિલા વડાપ્રધાન હતા તે, બરાબર, દુનિયાના. ઓકે. ન્યૂઝીલેન્ડ વિશે વાત કરું તો એના વડાપ્રધાન છે ક્રિસ હેપકિન્સ, ગવર્નર જનરલ છે સિન્ડી કીરો, રાજધાની છે વેલિંગ્ટન, અને ચલણ છે ન્યૂઝીલેન્ડ ડોલર. બરાબર ને? ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, વીર ગાર્ડિયન 2023. અગેન એક એક્સરસાઇઝ છે. વીર ગાર્ડિયન 2021, અરે સોરી, વીર ગાર્ડિયન 2023 એ કયા બે દેશો વચ્ચે આ એક્સરસાઇઝ થઈ? ભારત અને જાપાન વચ્ચે. આ એરફોર્સની એક્સરસાઇઝ છે. બરાબર ને? તો ભારત અને જાપાન વચ્ચે હમણાં રિસેન્ટલી એક એરફોર્સની એક્સરસાઇઝ થઈ, વીર ગાર્ડિયન 2023 એડિશન. બરાબર ને? રાઈટ. અને કઈ જગ્યાએ યોજાઈ? જાપાનની અંદર. બરાબર ને? ઓકે. હવે એરફોર્સની એક્સરસાઇઝ છે તો કોઈ એરક્રાફ્ટ દ્વારા પાર્ટિસિપેશન થયું હશે? તો ભારત તરફથી કયા કયા એરક્રાફ્ટ દ્વારા પાર્ટિસિપેશન થયું છે એની વાત કરીએ. તો ભારત તરફથી Sukhoi 30 MK-1 એરક્રાફ્ટ, 2 C-17 એરક્રાફ્ટ, 1 IL-78 એરક્રાફ્ટ. બરાબર ને? આટલા ભારત તરફથી પાર્ટિસિપેશન થયું હતું. અને આ Sukhoi 30 MK-1 એરક્રાફ્ટની વાત કરું તો આ એરક્રાફ્ટને કોને ચલાવ્યું હતું? અવની ચતુર્વેદી. અવની ચતુર્વેદી આપણા માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેમ? કારણ કે તે ભારતની પહેલી ફાઇટર, વુમેન ફાઇટર પાયલોટ છે. બરાબર ને? તો અવની ચતુર્વેદી જે ભારતના પહેલા વુમેન ફાઇટર પાયલોટ છે, એમના દ્વારા આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેશન કરવામાં આવેલું હતું. તેમણે કયું પ્લેન ચલાવ્યું? Sukhoi 30 MK-1 એરક્રાફ્ટ. બરાબર ને? વીર ગાર્ડિયન એક્સરસાઇઝ કયા બે દેશો વચ્ચે થાય છે? ઇન્ડિયા અને જાપાન વચ્ચે. અને આ કઈ જગ્યાએ થઈ? તો આ વખતે જાપાનની અંદર. બરાબર ને? તો આઈ થિંક તમને આ વિશે ખબર પડી હશે. બરાબર. એકચ્યુઅલી આ એક્સરસાઇઝ
સપ્ટેમ્બર 2022માં જાપાનના ટોક્યોમાં યોજાયેલી જ્યારે 2+2 મિટિંગ થઈ હતી. હવે જો 2+2 મિટિંગ ભારત કયા કયા દેશો સાથે કરે છે, તો ઇન્ડિયા સાથે કરે છે, યુએસ સાથે કરે છે, જાપાન સાથે કરે છે અને ઓસ્ટ્રેલિયા સાથે કરે છે. આ ચાર દેશો સાથે ભારત કઈ મિટિંગ કરે છે? 2+2. 2+2નો મતલબ શું છે કે બે બે મિનિસ્ટર્સ હોય. કયા બે મિનિસ્ટર? ડિફેન્સ મિનિસ્ટર અને એક્સટર્નલ અફેર મિનિસ્ટર, બરાબર ને? તો 2+2 મિનિસ્ટરમાં કયા મિનિસ્ટર જાય? ડિફેન્સ મિનિસ્ટર અને એક્સટર્નલ અફેર મિનિસ્ટર. કયા દેશો સાથે ભારત 2+2 મિટિંગ કરે છે? ઇન્ડિયા, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા, બરાબર ને? તો જાપાન સાથે જ્યારે સપ્ટેમ્બર 2022માં 2+2 મિટિંગ થઈ હતી ત્યારે જ આ એક્સરસાઇઝનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો આ એક પહેલું એડિશન છે કે ભારત અને જાપાન વચ્ચે એરફોર્સ વચ્ચે કોઈ એક્સરસાઇઝ થતી હોય, બરાબર ને? રાઈટ, ઓકે. જો ભારતીય એરફોર્સ વિશે વાત કરું તો ચીફ ઓફ ધ એર સ્ટાફ કોણ છે? આપણા વિવેક ચૌધરી, બરાબર. મુખ્યાલય કઈ જગ્યાએ છે? નવી દિલ્હીની અંદર. સ્થાપના ક્યારે કરવામાં આવી છે આપણા એરફોર્સની? 1932ની અંદર. જાપાન વિશે વાત કરીએ તો જાપાનના વડાપ્રધાન કોણ છે? ફ્યુમિયો કિશિદા. રાજધાની ટોક્યો. ચરણ છે જાપાનીઝ યે, બરાબર ને? ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, પદ્મ પુરસ્કારો વિશે. તો હમણાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા પદ્મ પુરસ્કારોનું અનાવરણ કરવામાં આવેલું હતું, બરાબર ને? એના વિશે વાત કરીએ તો ટોટલ રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી, બરાબર ને? આ યાદીમાં 6 પદ્મવિભૂષણ, 9 પદ્મભૂષણ, 91 પદ્મશ્રી પુરસ્કારો, એમાં 7 મરણોત્તર પુરસ્કારોનો સમાવેશ થાય છે, બરાબર ને? રે તો આ પુરસ્કારો વિશે વાત કરીએ. ટોટલ કેટલા પુરસ્કારો આપવામાં આવ્યા? પદ્મ પુરસ્કારો કેટલા આપવામાં આવ્યા આ વખતે? 106, ઇમ્પોર્ટન્ટ નંબર છે. કેટલા પદ્મભૂષણ? પદ્મભૂષણ 9, પદ્મવિભૂષણ 6 અને પદ્મશ્રી પુરસ્કારો 91, બરાબર ને? રાઈટ, ઓકે. હવે પદ્મ પુરસ્કાર વિશે થોડીક હિસ્ટ્રીની વાત કરીએ તો 1954માં ભારત સરકારે બે નાગરિક પુરસ્કારો તરીકે ભારત રત્ન અને પદ્મવિભૂષણની સ્થાપના કરી હતી, બરાબર ને? 1954માં ભારત સરકારે એક તો ભારત રત્ન અને પદ્મવિભૂષણની સ્થાપના કરી હતી. શરૂઆતમાં બે જ સિવિલિયન એવોર્ડ્સ હતા, બરાબર ને? પદ્મવિભૂષણના 3 વર્ગો દર્શાવવામાં આવ્યા હતા. પહેલો વર્ગ, દૂસરો વર્ગ અને તીસરો વર્ગ, બરાબર ને? 3 વર્ગમાં પદ્મવિભૂષણને ડિવાઈડ કરી દીધો હતો. શરૂઆતમાં બે જ સિવિલ એવોર્ડ્સ હતા, એક તો ભારત રત્ન અને પદ્મવિભૂષણ. અને પદ્મવિભૂષણને 3 વર્ગમાં વહેંચી કાઢ્યા હતા, પહેલો વર્ગ, દૂસરા વર્ગ અને તીસરા વર્ગ, બરાબર ને? અને 1955ના રોજ પ્રસિદ્ધ થયેલી રાષ્ટ્રપતિની સૂચના અનુસાર આ 3 વર્ગોનું નામ બદલીને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી કરવામાં આવ્યું. તો પહેલા વર્ગનું પદ્મવિભૂષણ, બીજા વર્ગનું નામ બદલીને પદ્મભૂષણ અને ત્રીજા વર્ગનું નામ બદલીને પદ્મશ્રી કરવામાં આવ્યું, બરાબર ને? રાઈટ, ઓકે. પદ્મ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આપવામાં આવે છે, બરાબર ને? પદ્મવિભૂષણ એ ભારતનું બીજું સૌથી ઉચ્ચ નાગરિક સન્માન છે, બરાબર ને? રાઈટ. અને ક્યારે આપવામાં આવે છે? કે જ્યારે કોઈ વિશિષ્ટ કામ કરવામાં આવે, એક્સેપ્શનલ કામ કરવામાં આવે, તેના માટે પદ્મવિભૂષણ આપવામાં આવે છે. પદ્મભૂષણની વાત કરીએ તો તે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, બરાબર ને? કે ઉચ્ચ વ્યવસ્થાની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. કે કોઈ માણસ કોઈ મોટા હોદ્દા ઉપર હોય, બરાબર, અને તેને કોઈ ખૂબ જ સારું કામ કર્યું હોય, તેને પદ્મભૂષણ આપવામાં આવે છે, બરાબર ને? બરાબર. અને પદ્મશ્રી પણ જે વિશિષ્ટ કામ કરવામાં આવે, પરંતુ તે દરેક વ્યક્તિને આપવામાં આવે, એવું નહીં કે તે મોટા મોટા હોદ્દા પર હોવો જોઈએ, બરાબર ને? રાઈટ. પદ્મ પુરસ્કારો એ કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, ઇજનેરી, વેપાર, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા સહિત અનેક ક્ષેત્રમાં આપવામાં આવે છે, બરાબર ને? રાઈટ. દર વર્ષે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારોનું અર્પણ કરવામાં આવે છે, બરાબર ને? અને એક વર્ષમાં ટોટલ 120થી વધારે પદ્મ પુરસ્કારો ન આપી શકાય. આ વખતે કેટલા આપ્યા છે? 106 આપેલા છે, બરાબર ને? રાઈટ. નિર્ણાયક સમિતિની વાત કરું તો કોણ ડિસાઇડ કરશે કે ભાઈ કોને પદ્મ પુરસ્કાર આપવા જોઈએ, બરાબર ને? તો પદ્મ પુરસ્કારો દર વર્ષે વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવતી પદ્મ પુરસ્કાર સમિતિ દ્વારા આપવામાં આવેલી ભલામણોના આધારે આપવામાં આવે છે. એક સમિતિ બનાવવામાં આવી છે, બરાબર ને? પદ્મ પુરસ્કાર સમિતિ,
કોના દ્વારા બનાવવામાં આવી છે? વડાપ્રધાન દ્વારા, બરાબર ને? એના દ્વારા જે રિકમેન્ડેશન કરવામાં આવે એમને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે, બરાબર ને? અને નોમિનેશન પ્રક્રિયા લોકો માટે ખુલ્લી છે કે નોમિનેશન, ફોર એક્ઝામ્પલ મારે કોઈને નોમિનેશન આપવું હોય કે મને લાગે કે ભાઈ આ વ્યક્તિને પદ્મ પુરસ્કાર મળવો જોઈએ તો હું નોમિનેશન આપી શકું, બરાબર ને? પણ એમાંથી રિકમેન્ડેશન કોણ કરશે? તો કે ભાઈ આ પદ્મ પુરસ્કાર સમિતિ કોના દ્વારા બનાવવામાં આવી છે? પ્રાઇમ મિનિસ્ટર દ્વારા બનાવવામાં આવી છે, બરાબર ને? રાઈટ, ઓકે. હવે એમાંથી ઓકે, પદ્મ પુરસ્કારો ડિફરન્ટ છે, ભારત રત્ન ડિફરન્ટ છે. ભારત રત્ન એ ભારતમાં આપવામાં આવતો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને માનવીય પ્રયત્નોના કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા અથવા ઉચ્ચ ક્ષમતાના પ્રદર્શનના સન્માનમાં આપવામાં આવે છે. ભારતરત્ન પદ્મ પુરસ્કાર કરતાં અલગ રીતે એની પ્રક્રિયા કરવામાં આવે છે, જેના માટે વડાપ્રધાન ભારતના રાષ્ટ્રપતિને ભલામણો કરે છે. કોઈ વ્યક્તિને ભારત રત્ન આપવું છે એના માટે રાષ્ટ્રપતિને ભલામણ કોણ કરે છે? વડાપ્રધાન. જો કોઈ વ્યક્તિને પદ્મ પુરસ્કાર આપવો છે એના માટે એક સમિતિ બનાવવામાં આવી છે, એ ભલામણ કરશે, બરાબર ને? પરંતુ કોઈ વ્યક્તિને જો ભારત રત્ન આપવો હોય તો ભારત રત્ન માટે રાષ્ટ્રપતિને ભલામણ કોણ કરે છે? વડાપ્રધાન કરે છે, બરાબર ને? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, અહીંયા મેં તમને આ ટેબલની અંદર યાદી આપી છે કે ભાઈ પદ્મ વિભૂષણ જે છ લોકોને મળ્યા એ છ લોકો કયા કયા છે? બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, બરાબર ને? બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી આમાં રિસન્ટલી એક્સપાયર થયા છે. તે ભારતના સૌથી પહેલાં આર્કિટેક્ચર હતા, બરાબર ને? ભારતના સૌથી પહેલાં આર્કિટેક્ચર, બરાબર ને? ક્યાંથી બિલોંગ કરતા હતા? ગુજરાતથી, બરાબર? રાઈટ. પછી ઝાકીર હુસેન, જેમણે આર્ટ કલ્ચરમાં, આર્ટ એન્ડ કલ્ચરમાં પદ્મ એવોર્ડ આપ્યો છે, પદ્મ વિભૂષણ, બરાબર ને? જે મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે. એસએમ કૃષ્ણ, પબ્લિક અફેર્સ, કર્ણાટકાથી બિલોંગ કરે છે. દિલીપ મહાલનબીસ, એમને પણ પોસ્ટ્યુમસ એવોર્ડ મળ્યો છે, મેડિસિન કેટેગરીમાં, વેસ્ટ બેંગાલથી બિલોંગ કરે છે. શ્રીનિવાસ વર્ધન, સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની અંદર યુએસએથી બિલોંગ કરે છે, બરાબર ને? ઓકે, હા, પદ્મ અવોર્ડ્સ છે ને એ એનઆરઆઈસને પણ મળે, એનઆરઆઈસને પણ મળે, ઓવરસીઝ ઇન્ડિયન સિટીઝનને પણ મળે, બરાબર ને? ઓકે, સિટીઝન ઓફ ઇન્ડિયન ઓરિજિનને પણ મળે, બરાબર ને? રાઈટ. તો એવું જરૂરી નથી કે તે ભારતનો રહેવાસી જ હોવો જોઈએ. જો ઇન્ડિયન ઓરિજિન પર્સન હોય તેને પણ પદ્મ અવોર્ડ્સ મળતા હોય છે, બરાબર ને? અને મુલાયમસિંહ યાદવ, એમને પણ મળવા ઉપરાંત મળ્યો છે, પબ્લિક અફેર્સ કેટેગરીમાં, જે યુપીથી બિલોંગ કરતા હતા, બરાબર ને? તો ટોટલ પદ્મવિભૂષણ છ લોકોને મળ્યો. આ તો તમારે રટ્ટો મારવો જ પડશે કે કોને કોને પદ્મવિભૂષણ મળ્યો. અને હમણાં રિસન્ટલી બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી એક્સપાયર થયા છે, જે ભારતના પહેલા આર્કિટેક્ચર હતા, આર્કિટેક્ટ હતા, એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? રાઈટ. પછી કોને કોને પદ્મભૂષણ મળ્યો છે? ટોટલ 9 લોકોને પદ્મભૂષણ મળ્યો છે, બરાબર ને? એ પણ તમારે એકવાર ધ્યાનમાં રાખવાનું રહેશે, બરાબર ને? રાઈટ. અને આ ઉપરાંત ટોટલ 91 લોકોને પદ્મશ્રી મળ્યો છે, જે તમારે વાંચવાની જરૂર નથી, બરાબર ને? કારણ કે એટલું બધું યાદ નહીં રાખી શકાય. ઓકે, જો હું મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ વિશે વાત કરું, બરાબર ને? તો એના કેન્દ્રીય મંત્રી કોણ છે? અમિત શાહ, બરાબર. રાજ્યમંત્રી કોણ છે? નિત્યાનંદ રાય, અજયકુમાર મિશ્રા અને નિશિત પ્રામાણિક, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર. ઓકે, આપણે નેક્સ્ટ જોઈશું ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2023ની એક સમિટ યોજાઈ કઈ જગ્યાએ? સ્વિઝરલેન્ડના દાવોસની અંદર, બરાબર ને? ઓકે, તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરું તો આ એક ઇન્ટરનેશનલ કોઓપરેટિવ સંસ્થા છે, બરાબર ને? અને આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની દર વખતે મિટિંગ દર વર્ષે કઈ જગ્યાએ યોજાય છે? દાવોસ. દાવોસ કઈ જગ્યાએ આવેલું છે? સ્વિઝરલેન્ડની અંદર, બરાબર ને? તો 2023ની મિટિંગ પણ ત્યાં આયોજન કરવામાં આવેલું છે. આ વખતની થીમ શું રાખવામાં આવી હતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ મિટિંગની? કે કોઓપરેશન ઇન અ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ. કોઓપરેશન ઇન અ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ એ આ વખતની થીમ રાખવામાં આવેલી હતી, બરાબર ને? વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે દાવોસની 2023નું એડિશન આયોજિત કરવામાં આવેલું હતું તેની, બરાબર ને? રાઈટ. કે ટોટલ આ મિટિંગની અંદર 130 દેશોના 2700 કરતાં વધારે નેતાઓ સામેલ થયા હતા. અને એવું જરૂરી નથી કે નેતાઓ સામેલ થઈ શકે, કોઈ પણ બિઝનેસ એક્ઝિક્યુટિવ, રાજકીય વ્યક્તિ, રોકાણકારો, શિક્ષણવિદોનો, બરાબર ને? કોઈ પણ વ્યક્તિની અંદર સામેલ થઈ શકે. ટોટલ 2700 કરતાં વધારે નેતાઓ 130 દેશોના સામેલ થયા હતા આ મિટિંગની અંદર, બરાબર ને? રાઈટ. ઓકે, આ મિટિંગ દરમિયાન 2 ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલા છે, જે ભારત પર્સ્પેક્ટિવથી ઘણા ઇમ્પોર્ટન્ટ છે. એમાં એક રિપોર્ટ છે ઓક્સફર્મ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે કે ભારતના સૌથી અમીર 1% લોકો પાસે
ભારતની 40.5% કરતાં વધારે મિલકત છે. ભારતના સૌથી અમીર 1% લોકો પાસે ભારતની કુલ સંપત્તિના 40.5% કરતાં વધારે પૈસા છે. બરાબર ને? આટલી બધી ઇનઇક્વાલિટી છે ભારતમાં. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત આ રિપોર્ટ એવું પણ કહે છે કે દેશની સૌથી નીચેની 50% વસ્તી, જે સૌથી નીચેની 50% વસ્તી છે, બરાબર ને, જેની પાસે દેશની કુલ સંપત્તિના માત્ર 3% પૈસા જ છે, 3% નાણાં જ છે, બરાબર ને, દેશની નીચેની જે 50% પબ્લિક છે, બરાબર ને, બોટમ 50%, એની પાસે દેશની કુલ આવકના, દેશની કુલ સંપત્તિના 3% સંપત્તિ જ છે. બરાબર ને? દેશના 1% ધનિકો પાસે ટોટલ સંપત્તિને 40.5% કરતાં વધારે નાણાં છે. આ કયો રિપોર્ટ કહે છે? ઓક્સફર્મ ઇન્ડિયા. ક્યારે લોન્ચ કરવામાં આવી? વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મિટિંગ દરમિયાન. બરાબર ને? રાઈટ. ઓકે. અને આ રિપોર્ટ, આ જે ઓક્સફર્મ ઇન્ડિયાએ જે રિપોર્ટમાં આ વસ્તુ કીધી, એ રિપોર્ટનું નામ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ. સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ આ રિપોર્ટનું નામ છે. રિપોર્ટની અંદર તેને આ વસ્તુ કીધેલી હતી. બરાબર ને? રાઈટ. ઓકે. સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ રિપોર્ટે બીજા અમુક ખુલાસા પણ કર્યા છે કે ભારતમાં અબજોપતિની સંપત્તિમાં કોવિડ પછી મતલબ 2019-20 થી 2022 સમયગાળા દરમિયાન ટોટલ 121%નો વધારો થયો છે. અબજોપતિની સંપત્તિની અંદર કોવિડ પછી 121%નો વધારો થયો છે. ભારતમાં 2022 166 અબજોપતિ હતા, જે 2020 માત્ર કેટલા હતા? 102. બરાબર ને? રાઈટ. અને ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની સંપત્તિમાં 46% વધારો થયો હતો 2022 અંદર. બરાબર ને? જ્યારે ભારતના 100 ધનિકની સંયુક્ત સંપત્તિ $660 બિલિયન સુધી પહોંચી હતી. તમારા માટે આ ડેટા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 2022 અંતમાં તો ગૌતમ અદાણી જે બ્લૂમબર્ગ વેલ્થ ઇન્ડેક્સ હતો એની અંદર દુનિયાના સૌથી રિચેસ્ટ પર્સનના 2 નંબર પર હતા. પછી જાન્યુઆરીમાં તેમનો ધબડકો થયો, એ અલગ વસ્તુ છે. બરાબર ને? પણ ડિસેમ્બર 2022 સુધી આ બ્લૂમબર્ગ વેલ્થ ઇન્ડેક્સ અનુસાર વિશ્વના ધનિક લોકોની યાદીમાં ગૌતમ અદાણી કયા નંબર પર હતા? 2 નંબર પર હતા. અને 2022 તેમની સંપત્તિમાં કેટલા ટકાનો વધારો થયો હતો? 46%, જે દુનિયાના સૌથી વધારે સંપત્તિમાં થયેલો વધારો છે. બરાબર ને? એક પર્ટિક્યુલર વર્ષમાં. બરાબર ને? તો આ કોને કીધું? કયા રિપોર્ટમાં? સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ રિપોર્ટમાં. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ઓક્સફર્મ ઇન્ડિયા. ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? વર્લ્ડ ઇકોનોમિક ફોરમની મિટિંગ દરમિયાન. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત બીજો ડેટા પણ છે કે ભારતમાં નીચેની જે બોટમ 50% વસ્તી છે તેમનો GST ટેક્સ ભરવામાં લગભગ 64% યોગદાન છે, જ્યારે જે ધનિક 10% લોકો છે એ માત્ર GST ભરવામાં 4% યોગદાન આપ્યું છે. GST ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર ને? તો GST ભરવામાં 64% યોગદાન કોને આપ્યું છે? આ નીચેની 50% વસ્તીઓ, જે 50% વસ્તી દેશની કુલ સંપત્તિના 3% સંપત્તિ ધરાવે છે, અને નીચેની 50% વસ્તી દેશના કુલ GST 64% GST ભરે છે. ઉપરની 1% વસ્તી દેશની કુલ સંપત્તિના 40.5% સંપત્તિ ધરાવે છે, અને ઉપરની 10% વસ્તી એ દેશના કુલ GST કલેક્શનના માત્ર 4% કલેક્શન જ પ્રોવાઈડ કરે છે. તો આટલી ડેન્જરસ ઇનઇક્વાલિટી ક્યાં પ્રવર્તે છે? ભારતમાં. બરાબર ને? તો એના ઉપર પગલાં લઈ શકાય એના માટે આ રિપોર્ટની અંદર અમુક હાઇલાઇટ્સ કરવામાં આવી છે. સિમ્પલ. બરાબર ને? આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, પરાક્રમ દિવસ 2023. પરાક્રમ દિવસ ક્યારે આયોજન કરવામાં આવે છે? 23 જાન્યુઆરીના દિવસે. આ 23 જાન્યુઆરી શું છે? તો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. બરાબર ને? તો દર વર્ષે આપણે 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. કોના બર્થ એનિવર્સરી ઉપર? નેતાજી સુભાષચંદ્ર બોઝના બર્થ એનિવર્સરી ઉપર. બરાબર ને? તો આ 23 જાન્યુઆરી 2023 એ એમની 126મી જન્મજયંતિ હતી. બરાબર ને? અને આપણે આ વખતે ત્રીજો પરાક્રમ દિવસ સેલિબ્રેટ કર્યો હતો. એકચ્યુઅલી પરાક્રમ દિવસ ઉજવવાની શરૂઆત આપણે 2021 કરી. તો 2021 પહેલો પરાક્રમ દિવસ સેલિબ્રેટ કર્યો 23 જાન્યુઆરીએ, અને 2023 આપણે ત્રીજો પરાક્રમ દિવસ સેલિબ્રેટ કર્યો 23 જાન્યુઆરીએ. બરાબર ને? રાઈટ. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે હું તમને વાત કરું તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 રોજ
બંગાળ પ્રેસિડેન્સી અત્યારે ઓડિશામાં છે, ના ઓડિશા વિભાગના કટકમાં થયો હતો. અત્યારે મતલબ મૂળ ક્યાંના હતા તે કટકના હતા, બરાબર ને? એ વખતે બંગાળ પ્રેસિડેન્સીમાં હતું કટક, અત્યારે ઓડિશામાં છે. ભારતમાં રાષ્ટ્રવાદી અશાંતિ વિશે જાણ્યા પછી તેઓ 1921માં ભારતની સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા. તેઓ 1923માં અખિલ ભારતીય યુવા કોંગ્રેસના પ્રમુખ અને બંગાળ રાજ્યના કોંગ્રેસના સચિવ તરીકે પણ ચૂંટાયા હતા. 1924ની અંદર તેઓ કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત થયા હતા. અને 1927માં નેતાજી અને જવાહરલાલ નહેરુ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે મહાસચિવ બન્યા. અને સુભાષચંદ્ર બોઝનું 18 ઓગસ્ટ 1945 રોજ એક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું, બરાબર ને? તો આ એમની અમુક એચિવમેન્ટ છે, બરાબર ને? એમને કયા વર્ષમાં કઈ વસ્તુ કરી, બરાબર ને? તેની એક ઝાંખી છે, સિમ્પલ, બરાબર ને? ઓકે, હવે આ પરાક્રમ દિવસના દિવસે પીએમ મોદીએ એક પરાક્રમ કર્યું છે. ટોટલ તેમને આંદામાન અને નિકોબારની અંદર ટોટલ 21 આઇલેન્ડ્સ હતા ને, એ આઇલેન્ડ્સના નામ કોના નામ પર રાખવામાં આવ્યા? જે પરમવીર ચક્રના અવોર્ડી છે એના નામ ઉપર રાખવામાં આવ્યા. ટોટલ આંદામાન નિકોબારમાં જે 21 આઇલેન્ડ છે જેનું કોઈ નામ નથી રાખવામાં આવ્યું અત્યાર સુધી, એનું નામકરણ કરવામાં આવ્યું. આ 21 આઇલેન્ડ્સના નામ કોના નામ ઉપર રાખવામાં આવ્યા? જે જેમને પરમવીર ચક્ર એવોર્ડ મળ્યો હોય તેમના નામ ઉપર. વ્યા કેવી રીતના રાખવામાં આવ્યા કે ફોર એક્ઝામ્પલ આ 21 આઇલેન્ડમાંથી જે સૌથી મોટો આઇલેન્ડ હોય ને, એને તે દેશનું પહેલું પરમવીર ચક્ર જેને મળ્યું હોય ને એના નામ ઉપર રાખવામાં આવ્યું, બરાબર ને? પછી એના કરતાં નાનું આઇલેન્ડ હોય એને બીજા નંબરના પરમવીર ચક્રના નામ ઉપરથી રાખવામાં આવ્યું, બરાબર ને? તો દેશમાં સૌથી મોટા જે મતલબ આંદામાન નિકોબારના સૌથી મોટા જે અનામી ટાપુનું નામ એ પહેલા પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા કોણ હતા? મેજર સોમનાથ શર્મા, એના નામ ઉપરથી રાખવામાં આવ્યું, બરાબર ને? પછી બીજા સૌથી મોટા અનામીનું નામ બીજા પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા જદુના સિંહના નામ ઉપરથી રાખવામાં આવ્યું, એવી રીતના, બરાબર ને? રાઈટ. તો ટોટલ 21 આઇલેન્ડ્સના નામ એ પરમવીર ચક્ર અવોર્ડના નામ ઉપરથી રાખવામાં આવ્યા, બરાબર ને? ઓકે. નેતાજીની 126મી જન્મજયંતિ નિમિત્તે અને પ્રજાસત્તાક દિવસ 2023 ઉજવણીના ભાગરૂપે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે લશ્કરી ટેટુ અને આદિવાસી નૃત્ય મહોત્સવ આદિ શૌર્ય પર્વ પરાક્રમ કા એ બે દિવસનો ઉત્સવ યોજાશે. આદિ શૌર્ય પર્વ પરાક્રમ કા આ બે દિવસનો ઉત્સવ કઈ જગ્યાએ યોજાશે, બરાબર ને? જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ કઈ જગ્યાએ છે? નવી દિલ્હી ખાતે, બરાબર ને? તો આ 126મી જન્મજયંતિ નિમિત્તે નેતાજી સુભાષચંદ્ર બોઝની અને પ્રજાસત્તાક દિવસ 2023 ઉજવણીના ભાગરૂપે આદિવાસી નૃત્ય મહોત્સવ આદિ શૌર્ય પર્વ પરાક્રમ કા આ ઉત્સવનું આયોજન કરવામાં આવશે, બરાબર ને? આ ઉપરાંત આ કાર્યક્રમનું આયોજન એ સંરક્ષણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અને આદિજાતિ બાબતોના મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતીય કોસ્ટગાર્ડ સંકલન એજન્સી તરીકે સેવા આપી રહી છે, બરાબર ને? 20 આદિવાસી નૃત્યો સાથે 10 લશ્કરી ટેટુ પ્રદર્શન યોજાશે, બરાબર ને? ઓકે, તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજની તમામ ન્યૂઝને તમને સારી રીતે ખબર પડી હશે. ઓકે, બાય.